નમસ્કાર, હું ટાગ ભૂમિ રાજકોટથી તમારે ગૃહિણી સેફ ચેલેન્જ 2માં તમારી માટે લાવી છું ચટપટી ફુદીના ચકરી. તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ. ફુદીના આદુ, મરચા અને ધાણાની પેસ્ટ, દહીં, લીંબુનો રસ, તલ અને આપણા રેગ્યુલર મસાલા અને પાણી જરૂરિયાત મુજબ. તો સૌ પ્રથમ ઘઉંનો લોટ મેં લગભગ અહીંયા એક બાઉલ લીધેલો છે, તેને ચાળી અને પોટલી બાંધી લેવાની. હવે આ ઘઉંની પોટલીને આપણે 20 મિનિટ સુધી બાફવા મૂકશું. એના માટે મેં ટોકરી લીધું છે. 40 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ લોટની પોટલીને કાઢી લઈશું. આ લોટ મેં ચાળીને રાખી દીધો છે. હવે આપણે આનામાં આદુ મરચાનો પેસ્ટ, ફુદીના અને ધાણાની જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ, તલ, મીઠું સ્વાદ પ્રમાણે અને દહીંથી આપણે લોટ બાંધીશું. બધા મસાલો સરખો મિક્સ કરી અને દહીંથી લોટ બાંધવો. જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરવો અને આનું મીડિયમ કડક લોટ બાંધવો. આપણો મીડિયમ કડક લોટ તૈયાર છે. આપણે સંચામાં આ કડક ભરી ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. સંચામાં એ સરળતાથી પડી જાય ચકડી, એટલા માટે થોડું તેલ લગાવી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એને ધીમી આંચ ઉપર રાખી અને તેમાં ચકરી તળવાનું. ગેસની ફ્લેમ સો કરી સ્લો કરી નાખવાની છે. હવે આ ચકરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી બંને બાજુ શેકાવા દેવાની. આપણી ચકડી બ્રાઉન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને કાઢી લઈએ. હવે એને આપણે ચાટ મસાલા સાથે સર્વ કરીશું. તૈયાર છે ચટપટી ફુદીના ચાટ મસાલા ચકરી.